નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે, હું છું તમારી સાથે મોહિબ. દિવસભર અમે ફર્યા છે અંતરિયાળ ગામડાઓની અંદર. દક્ષિણ ગુજરાતના સેલંબા ફર્યા, તે બાદ પાંચપીપરી ફર્યા, અને હવે આપણે આવ્યા છે સાગબારા તાલુકાની અંદર. સાગબારા તાલુકો ઘણો વિશેષ તાલુકો છે ભરૂચ લોકસભા બેઠકને લઈને, કારણ કે આ તાલુકો નિર્ણાયક ભૂમિકા અદા કરી શકે છે, અને આ તાલુકામાં જે વોટ પડી શકે તે વોટ બંનેમાંથી કોઈ પણ એક ઉમેદવારની તકદીર બદલી શકે એમ છે. ત્યારે સાગબારાના લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તે લોકો શું માની રહ્યા છે ચૂંટણીને લઈને, કયા નેતાને મતદાન કરશે, શું મુદ્દાઓ પર મતદાન કરશે, અને કેમ મતદાન કરશે. ક્યાં નામ આપતા? હસન મોહમ્મદ અલી મકરાની. કાં રહેતો? મદની ખાનાવલ સાગબારા. મદની ખાનાવલ સાગબારા, ક્યા કહો કે ક્યા કામ ક્યા કરતો? કામ હમારા હોટલ કા હૈ, ખાનાવલ કા. અચ્છા, ખાના બનાતો? હા. તો ક્યા હૈ ફિર? ઇલેક્શન આ રહે હૈ, પતા હૈ? પતા હૈ. કોણ હૈ ભરૂચ સીટ પર સે કોણ ખડા હૈ? ઇલેક્શન કા તો એસા હૈ, હમકો એસા નેતા હોના જો સુખ મેં નહીં દુઃખ મેં આવે, ઓર એસા નેતા હમારે કોઈ એક હી ઇન્સાન લગતા હૈ, ચેતરભાઈ વસાવા. મનસુખ ભાઈ ભી હમકો કોઈ ગીલા નહીં હૈ મનસુખ ભાઈ સે ભી, લેકિન એસા નેતા હોના જો સુખ મેં ઓર દુઃખ મેં દોનો મેં સાથ આયે. અચ્છા. ઓર જો ચેતરભાઈ વસાવા હૈ ઉસમે હમકો વો ઝલક લગતી હૈ હમાર કો કે હમારે દુઃખ મેં ભી સાથ આ સકતે હૈ ઓર સુખ મેં ભી. અચ્છા, એક બાત તો બતાવ, 2019 મેં જબ ચૈતરભાઈ નહીં થે મનસુખભાઈ જીતે થે, 6 ટર્મ સે જીતે હુઆ આ રહે હૈ, તો ક્યા હુઆ? કભી મુલાકાત હુઈ ઉનસે? કભી નહીં. કભી નહીં? મનસુખભાઈ સિર્ફ ઇલેક્શન કે ટાઈમ પે ભી નહીં આતે. મનસુખભાઈ ઇલેક્શન કે ટાઈમ પે ભી નહીં નહીં આતે. તો મેં યે કહે રહા હું કે ઓર ઉનકા નારા યે હૈ, સબકા સાથ સબકા વિકાસ, સબકા સાથ ઓર સબકા વિકાસ તબ હોતા હૈ જબ સબકો સાથ મેં લેકે ચલે, ના કી એક હી કોમ કો. તો નહીં ચલતે સબકો સાથ લેકે? નહીં. ક્યું એસા? પોલિટિક્સ કરતે હૈ લોગ. પોલિટિક્સ કર, દિખાવા કુછ ઓર કરને કા કુછ. અચ્છા, દિખાતે કુછ હોતે કર કરતે કુછ ઓર. અચ્છા અચ્છા, મેરે ચેતર ભાઈ ક્યા હૈ, સબકો સાથ મેં લેકે ચલતે હૈ. વો યે નહીં દેખતે કે યે હિન્દુ હૈ, યે મુસલમાન હૈ, યે આદિવાસી હૈ, યે દલિત હૈ, સબકો લેકે ચલતે હૈ ચેતર ભાઈ વસાવો. ઓર હમારા ભી યહી નારા હૈ, સબકો લેકે ચલો, હમકો કોઈ સે નફરત નહીં હૈ, સબકો લેકે ચલો, સબકો લેકે ચલો, સબ હમારે ભાઈ હૈ, હિન્દુ ભી ભાઈ હૈ, મુસલમાન ભી ભાઈ હૈ, દલિત ભી ભાઈ હૈ, આદિવાસી ભી હમારે ભાઈ હૈ, સબકો સાથ મેં લેકે ચલો. એસા નેતા કી જરૂરત હૈ, ઓર એસા નેતા કી ઝલક હમારકો ચેતરભાઈ વસાવા મેં દિખતી હૈ. ચેતરભાઈ વસાવા ખડે હુએ હૈ, ઠીક હૈ, મનસુખભાઈ ભી ખડે હૈ, છોટુભાઈ કી પાર્ટી સે ભી ખડે હુએ હૈ, તો ક્યા વો નુકસાન કરેંગે? કુછ ફરક નહીં પડને વાલા ચેતરભાઈ પર, ક્યુંકિ છોટુભાઈ તો લીડર હૈ આદિવાસીઓ કે, હમ માનતે હૈ છોટુભાઈ કો, દિલ સે માનતે હૈ હમ લોગ, ઉન્હોને સબ કામ અચ્છે હી કરે, લેકિન ઉનકા જો લડકા હૈ મહેશ ભાઈ, જો બાપ કા નહીં હુઆ વો આપકા ક્યા હોંગા ઓર હમારા ક્યા હોંગા, યે બાત હૈ. તો બીજેપી મેં ચલા જાય, વહી બાત હૈ ના, લડને કા થા તો ખુદ કી પાર્ટી સે લડતે તો થોડા બહોત ફરક પડતા ચેતરભાઈ વસાવા કો, લેકિન કુછ વો તો બોલતે ના ધોબી કા કુત્તા ના ઘર કા ના ઘાટ કા, ઉસી હાલત હો ગઈલી મહેશ ભાઈ કી. અચ્છા, એક બાત તો બતાવો, 6 ટર્મ સે જીતે હુઆ આ રહે મનસુખ વસાવા, આપ ફિલહાલ 7મી ટર્મ મેં ખડે હુએ હૈ, તો કૈસે પહોંચ પાએંગે ચેતરભાઈ? ચેતરભાઈ કા તો ભાઈ દેખો કામ બોલતા હૈ, નામ કે સાથ સાથ કામ ભી હોના, મનસુખ ભાઈ કા નામ હૈ લેકિન કામ નહીં, મેં ખુદ નહીં બોલ રહા હું, કિસકો ભી પૂછો તું, એસા નહીં કે મેં મુસલમાન હું ઓર મેં બુરા બોલ રહા હું, મુસલમાનો કા કામ નહીં કરા હૈ ઉન્હોને, આદિવાસીઓ કા કામ નહીં કરા હૈ, હિન્દુઓ કા કામ નહીં કરા હૈ, સિર્ફ રાજનીતિ કરતે હૈ વો હિન્દુ કે સાથ, મુસલમાન કે સાથ, આદિવાસી કે સાથ, સિર્ફ રાજનીતિ, રાજનીતિ કે લીએ, સિર્ફ રાજનીતિ સે નહીં કામ હોતા હૈ, કામ કરો, અસ્પતાલ બનાવો, મંદિર બનાવો, મસ્જિદ બનાવો, લેકિન અસ્પતાલ ઓર અચ્છી શિક્ષા હોના બચ્ચો કો સબસે જરૂરી ક્યા હૈ, જો લિખેલે પડેલે હૈ હમારે 12વી પાસ 13વી પાસ, આજ બિચારે નોકરીઓ કી તલાશ મેં, ઉનકો નોકરી નહીં મિલ રહી હૈ, હા 12વી પાસ કરેલા ઉનકા ક્યા કામ કા, ઇસકે લીએ મેને તો મેરે બચ્ચો કો અભી સે ગેરેજો મેં લગા દેલા કે બેટા યે હમારે ગાંવ મેં દાખલા હૈ. અરે અભી સે ગેરેજ મેં લગા દીએ? હા અભી સે ગેરેજ મેં લગા દીએ. અરે પઢાઓ યાર, એસા ના કરો, ઉનકો પઢાઈ તો ચાલુ હૈ લેકિન નોકરી કા કોઈ ચાન્સ હી નહીં હૈ. કોઈ ચાન્સ નહીં? કોઈ ચાન્સ નહીં મેરે કો. પર તુમ કહે તો રહે હો ચેતરભાઈ આયેંગે ફિર તો ચાન્સ બનેગા. ચેતરભાઈ આયેંગે ફિર કે ઉસકે બાદ કા દેખતે હૈ, પઢાઈ ભી ચાલુ હૈ લેકિન અભી સે મેને સોચ મેં ક્યા હૈ, મેરી સોચ કે
पढ़े के साथ साथ गैरेज का काम भी सीखे तो ये नौकरी के जो धक्के चालू है अभी वो नहीं लगेंगे भाई। भविष्य भी देख रहा हूँ मेरे बच्चों का, मैं पढ़े भी साथ में और गैरेज भी साथ में। अच्छा, कितने साल के बच्चे? मेरा एक साल, एक 15 साल का लड़का है, एक 12 साल का लड़का। अभी तो उनका पढ़ाई का उम्र है यार। पढ़ाई भी चालू है, मैं क्या बोल रहा हूँ आपको, पढ़ाई भी चालू है और गैरेज में भी भेज रहा हूँ मैं अभी से, भविष्य देख के ना। नौकरी का चिंता? नौकरी की चिंता में, क्योंकि मेरे को लगता नहीं है कि जहाँ तक ये लोग है वहाँ तक नौकरी मिलेंगी। हमारे पड़ोस के बच्चे ही है, हमारे गुलाब भाई के बच्चे 12वीं पास है, कोई 13वीं पास है, वो बेचारे अभी वेल्डिंग का काम कर रहा है, कोई अहमदाबाद में कपड़े बेच रहा है, ऐसा वो मसले है भाई। नौकरी की लाइन में लगे रहने से बेहतर है अपने बच्चों का भविष्य अपने ही उज्ज्वल कर सकते हैं, कोई लाइन पे लगा दो उनको, नौकरी की तो कोई मेरे को वो ही नहीं गुंजाइश। अच्छा, एक बात तो चैतर भाई तो भरूच पे खड़े हैं, देश में क्या लग रहा है? देश में क्या लग रहा है? देश में तो केजरीवाल को लाना चाहिए, तो अपने जो अब वो तो जेल में चला गया। जेल में जाने से क्या होता है, जेल में किसको इसको रखोगे? काम, मैंने क्या बोला, मेन वस्तु क्या है? काम। नौकरी दो, शिक्षा दो, अस्पताल बनाओ। कोरोना में देखा ना कितनी तकलीफ हुई थी। हाँ, एक हिंदू मुसलमान सब एक हो गए थे, जब हिंदू मुसलमान एक दूसरे को काम आए थे, जब कोई नेता नहीं काम आया था, एक दूसरे को काम आने वाले हिंदू थे ना, मुसलमान थे, दूसरा कोई काम नहीं आया, नेता उसके देख रहे थे, नेता का बच्चा कोई मरा, सब गरीब मरे। हाँ, तो केजरीवाल क्यों, राहुल गांधी भी है फिर? राहुल गांधी और केजरीवाल गठबंधन है, लेकिन केजरीवाल साहब का ये कहना है कि हम दिल्ली में भी देख रहे हैं ना, दिल्ली में सरकारी अस्पताल है, सरकारी स्कूल है, सब अच्छी तरह से वहाँ। राहुल गांधी का भी अच्छा है ऐसा, अपने राहुल गांधी के बारे में भी कोई यूँ नहीं बोल रहे, और मोदी साहब पे तो बहुत भरोसा कर लिया। आपकी बार दूर से नमस्कार। आपकी बार 400 पार का वो तो दे रहे हैं? नहीं, वो तो कुर्सी बेचने वाले भी बोलते हैं 400 400 400। अच्छा, 150 में देखे चले जाते। अच्छा, तो नहीं देखने का, बीजेपी 150 भी सिमट जाएगी इस बार? वो तो अब मुश्किल है, 150 भी मैं तो कहता हूँ। अच्छा, 150 भी मुश्किल, क्योंकि समझदार लोग हैं, अब नहीं उलझने वाले हिंदू और मुसलमान, अब नहीं उलझेंगे इनकी बातों में। अच्छा, देखो एक बात तो बता, राहुल गांधी कह रहे हैं कि गरीब महिलाओं को 1 लाख रोजगार मिलेगा अगर इंडिया गठबंधन की सरकार बने, विश्वास है? है ना, विश्वास मिलेगा, जैसा मोदी पे करा था वैसा इन पे भी करना पड़ेगा। अच्छा, करे थे मोदी पे विश्वास? हाँ, करे थे ना, 15 लाख मेरे अभी तक नहीं आए। नहीं आए? नहीं, 15 लाख दूंगा, 1 रुपया नहीं आया, 1 रुपया नहीं आया। नहीं, लेकिन वो तो कह रहे हैं अनाज बांट दिए फ्री में, वो वादे करे थे तो पूरा करो, मैं ये कहता हूँ। वो कह रहे हैं अनाज बांट दिए फ्री में 5 साल तक, आने वाले 5 साल तक बांटेंगे। काय का अनाज, किसको बांटा? नहीं मिला, अपने दम पे खा रहे हम। नहीं मिला अनाज? नहीं मिला। क्या बात कर रहे हैं, मिर्रा भी है वो तो, वो अपने पैसों से तो ले रहे, अपने ही पैसों से। पेट्रोल 70 रुपये था, 100 रुपये है, तो किसका पैसा? सही है फिर। हाँ, सब पैसा अपना। तो एक नारा है सागबारा के, जो जागरूक मतदार है उनको एक ही अपील करूँगा, जातिवाद को छोड़ के, हिंदू मुसलमान को छोड़ के, चेतर भाई का साथ दो, चेतर भाई अपना साथ देगा। क्या बात है, जय हिंद जय भारत, एक चाले चेतर वसावा चाले। अल्लाह, रुक जाओ। आपका क्या नाम है? बस मेरा नाम याकूब शाह अहमद शाह दीवान। याकूब शाह अहमद शाह दीवान, दीवान। क्या काम कर रहे हैं? वेल्डिंग की दुकान है। वेल्डिंग की दुकान है, क्या कहोगे फिर, इलेक्शन आ रहे हैं, जो भाई लाला भाई अपने बोले, क्या लगता है? बिल्कुल सही बोला है, बिल्कुल सही बोला। हाँ, बिल्कुल परिवर्तन की ज़रूरत है। ज़रूरत है परिवर्तन? परिवर्तन की ज़रूरत है। क्यों? बस ये मनसुख भाई ने इतने से करा, कुछ करा नहीं है, और इलेक्शन जीतने के बाद में आते भी नहीं है। नहीं आते? नहीं आते हैं। और ये चेतर भाई को क्या है कि उसको कभी भी फ़ोन करो, कुछ भी काम हुए तो आके हाजिर होता है, इसके लिए चेतर भाई पे भरोसा करा है हम लोगों ने, देखते आगे क्या होता है। 5 साल देना बनता है चेतर भाई को? बिल्कुल 5 साल देना बनता है। देंगे लोग? हाँ देंगे, बिल्कुल 100% देंगे। देश में भी हमने लाला भाई से पूछा, वो तो कह रहे हैं भाई वादे पूरे नहीं हुए। अब वो मोदी सरकार ने वादे कर रहे थे पर पूरे नहीं हुए हैं, अभी चेतर भाई को चांस देने का है, देखते हैं वो क्या करते हैं, नहीं तो फिर और परिवर्तन। हाँ, अगर चेतर भाई करेंगे तो आगे आएंगे, जीतेंगे वो।
अच्छा, इसका मतलब मनसुख भाई काम तो करे, वो 6 टर्म से जीते हुए आ रहे। नहीं, अभी तक हमारे इलाके में तो कुछ नहीं करा है। कुछ नहीं करा? नहीं, 6 टर्म से जीते कैसे? वो तो अभी अपनों को इतना नॉलेज नहीं है, पर अभी वो 6 टर्म से जीत रहे थे, उनको हम भी वोटिंग करते थे। करते थे? हाँ, अभी तक के कुछ करा नहीं है। अब खत्म? हाँ, अब खत्म, अब परिवर्तन लाने के। तो देखा, जिस तरह से आप लोगों ने डेढ़िया माफ कर दो सागबारानी जनता अपनी साथ हती, घना बदा लोग अपनी साथ आ वीडियो में नहोता, परंतु जे भाई अपने बे मल्या तो लोगों खुली ने बात करी दरेक मुद्दा उपर। तमने कहूँ के केम परिवर्तन जोईए छे, तमने कहूँ के केम चैतर वसावा ने लावा छे भरूचनी अंदर, तमने कहूँ के केम वडाप्रधान नरेन्द्र मोदी नी सरकार थी ते असंतुष्ट छे। त्यारे पहला सेलंबा, ते बाद पाशपीपरी अने ते बाद सागबारा, आम अनेक गामों टाइम्स ऑफ गुजरात नी चूंटणी यात्राए आज फर्या छे। काल वधु एक नवा गाम साथे, वधु नवा लोको साथे, वधु नवी समस्याओ साथे अने वधु नवा मुद्दाओ साथे फरी एक वार तमाराथी मुलाकात करीशुं। कैमरा पर्सन नासिर शेख साथे मोहित वोरा, टाइम्स ऑफ गुजरात, डेढ़िया, भरूच, डेढ़ियापाड़ा।